ઓકે વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 3.5, દાખલા નંબર 1, રકમ છે 1 વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક આઈક્યુ નીચે આપેલા છે. વિદ્યાર્થીઓના બુદ્ધિઆંકનો બહુલક શોધો. બહુલકને આપણે શું કહી દઈશું વિદ્યાર્થીઓ? મોડ, MODE, મોડ. એટલે એને સંકેતમાં MO વડે આપણે દર્શાવીશું બહુલકને. તો વિદ્યાર્થીઓ, અહીંયા રકમ છે 146, 134, 143, 144, 138, 145, 153, 138, 138, 146, 140 અને 135. તો વિદ્યાર્થીઓ, આ માહિતી પરથી આપણે બહુલકની ગણતરી કરવાની છે, બરાબર? આ રકમ છે. તો વિદ્યાર્થીઓ, બહુલક શોધવા માટે તમને યાદ હશે, બહુલકની વ્યાખ્યા તમે જોઈ હશે થિયરી અંદર, કે સૌથી વધુ વખત પુનરાવર્તિત, પુનરાવર્તિત એટલે કે સૌથી વધુ વખત આવતું અવલોકન એ આપણો શું કહેવાશે વિદ્યાર્થીઓ? બહુલક. તો જો દાખલા નંબર 1, કે ભાઈ રકમમાં 146 એ બધી રકમ તમને આપેલી છે, તો આ એના જવાબ આપણે લઈ શકીએ કે આપેલી અવલોકનની કિંમતમાં સૌથી વધુ વખત આવતું અવલોકન કેટલું છે મિત્રો? 138. તમે અહીંયા રકમ મિત્રો જુઓ, કેટલા છે? 146, 134, 143, 144, 138. આ એક વખત, આ બીજી વખત અને આ ત્રણ, એટલે સૌથી વધુ વખત 138 કેટલી વખત આવે છે મિત્રો? ત્રણ વખત આવે છે. 138 ત્રણ વખત આવે છે. તો તેથી આપણા બહુલકનો જવાબ કેટલો થશે મિત્રો? 138. તો આ તો દાખલા નંબર 1. ઓકે, હવે દાખલા નંબર 2, કે દાખલા નંબર 2 ની આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. ઓકે, દાખલા નંબર 2, નીચેનું કોષ્ટક એક બેકારીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે. કેકના વેચાણનો બહુલક શોધો. હવે વિદ્યાર્થીઓ, અહીંયા કેકની સંખ્યા એટલે કે એ આપણે લઈશું એક્સઆઈ તરીકે, અને દિવસોની સંખ્યા એ થશે આપણી આવૃત્તિ એક્સઆઈ અને એફઆઈ. તો ધ્યાન રાખો મિત્રો, જે કેકની સંખ્યા આપેલી છે, બરાબર છે, કેકની સંખ્યા એને આપણે એક્સ તરીકે ધારીશું, અને દિવસોની સંખ્યા છે એફ. એટલે વિદ્યાર્થીઓ, અહીંયા મેં રકમ લખી છે એક્સ અને એફ. તો એક્સ ની અંદર 10, 12, 13, 16, 17, 18, આવૃત્તિ 5, 9, 25, 16, 10 અને 7. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, જ્યારે એક્સઆઈ અને એફઆઈ બંને રકમની અંદર આપેલું હશે અને બહુલક શોધવા માટે તમારે લખવાનું વિદ્યાર્થીઓ જવાબની અંદર કે આપેલ આવૃત્તિ વિતરણ માટે, આપેલ આવૃત્તિ વિતરણમાં સૌથી મોટી આવૃત્તિ, આ લખવું કમ્પલસરી છે વિદ્યાર્થીઓ, સૌથી મોટી આવૃત્તિ બરાબર 25. હવે કઈ રીતે જો આવૃત્તિ એટલે એફઆઈ ની કોલમમાં સૌથી મોટી કિંમત કઈ છે? આ 25. તો લખવાનું આપેલ આવૃત્તિ વિતરણમાં સૌથી મોટી આવૃત્તિ બરાબર 25. તો હવે એની સામે એક્સઆઈ ની કોલમમાં જોવાનું. ધ્યાન રાખજો, આ 25 આપણો જવાબ નથી, એની સામે એક્સઆઈ ની કોલમમાં જો 25 ની સામે કેટલા છે? 13. સૌથી મોટી આવૃત્તિ 13 છે, માટે એક્સઆઈ ની કોલમમાં, એક્સઆઈ ની કોલમમાં જોતા અવલોકન, અવલોકન કયું મળે છે? 13. તો એ આપણો બહુલક થશે. તો માટે લખવાનું, માટે બહુલક, બહુલકને સંકેતમાં MO વડે દર્શાવે, માટે બહુલક બરાબર કેટલો થશે મિત્રો? 13. આ આપણો દાખલા નંબર 2. ઓકે વિદ્યાર્થીઓ, દાખલા નંબર 3, એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિની ઉંમરનું વિતરણ નીચે આપેલ છે. બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે? કેમ? તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરી વૃદ્ધાશ્રમની વ્યક્તિની ઉંમરનો બહુલક શોધો. તો અહીંયા તમને વિદ્યાર્થીઓ રકમ વર્ગ અને આવૃત્તિ એટલે કે એફઆઈ માં આપેલી છે. તો દાખલો ગણતા પહેલા વર્ગ અને આવૃત્તિ આ રીતે મિત્રો આપણે લખી નાખીએ. વર્ગ ધ્યાનથી જોજો મિત્રો, 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85 અને 85 થી 100. તો જો મિત્રો, આ વર્ગની અંદર 50 થી 60, પછી અહીંયા 60 થી 65, 65 થી 70 અને 70 થી 85. એટલે વિદ્યાર્થીઓ, વર્ગ લંબાઈ કેવી છે? અનિયમિત છે. તો તમે થિયરીના વિડીયોની અંદર જોયું હશે
કે જ્યારે વર્ગ લંબાઈ અનિયમિત હશે ત્યારે બહુલક શોધવા માટે વિદ્યાર્થીઓ કયું આસાદિત સૂત્રનો ઉપયોગ થશે? બહુલકનું આસાદિત સૂત્ર કયું હતું મિત્રો? બહુલકનું આસાદિત સૂત્ર કે MO બહુલક બરાબર 3M માઇનસ 2X બાર, 3M માઇનસ 2X બાર આ સૂત્રનો ઉપયોગ થશે. તો એની અંદર આ M એટલે શું થશે વિદ્યાર્થીઓ? M એટલે મધ્યસ્થ. તો M એટલે પહેલા આપણે ગણતરી કરીશું મધ્યસ્થની. ઓકે, તો મધ્યસ્થની ગણતરી કરવા માટે વિદ્યાર્થીઓ રકમની અંદર તમને ફક્ત બરાબર વર્ગ અને આવૃત્તિ આપેલી છે. તો મધ્યસ્થ શોધવા માટે પહેલા તો આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીશું કે એમ બરાબર, સૂત્ર કયું આવશે વિદ્યાર્થીઓ? એન બાય ટુ, એન ભાગ્યા બે માં અવલોકનની કિંમત, માં અવલોકનની કિંમત. તો મિત્રો અહીંયા શું છે? એન, એન એટલે આવૃત્તિનો સરવાળો. કેટલો થશે મિત્રો? 48. તો અહીંયા લખીએ કે 48 ભાગ્યા બે માં અવલોકનની કિંમત. તો 48 ભાગ્યા બે એટલે કેટલા આવશે મિત્રો? 24 માં અવલોકનની કિંમત. હવે આ 24 માં અવલોકનને કઈ કોલમમાં જોવું પડશે મિત્રો? CFI ના ખાનામાં. તો અહીંયા બાજુમાં એક કોલમ બનાવીશું મિત્રો, CFI. CFI એટલે શું થશે? વર્ગ લંબાઈ, સંચય આવૃત્તિ. તો આ 6 ના 6 એઝ ઇટ ઇઝ રહેશે. 6 વત્તા 10, 6 વત્તા 10 એટલે કેટલા થશે મિત્રો? 16. તો અહીંયા લખીશું 16. ઓકે, હવે 16 વત્તા 19 તો એનો જવાબ અહીંયા આવશે મિત્રો. કેટલા થશે? 16 વત્તા 19 એટલે કે 35. એવી રીતે આ 35 વત્તા 9, 35 વત્તા 9 એટલે કેટલા થશે? 44. તો આપણે અહીંયા લખીશું અને 44 વત્તા 4 એટલે થશે 48. ઓકે, હવે આ 24 જે અહીંયા આવ્યો મધ્યસ્થના દાખલા ગણતરીમાં 24, તો 24ને તમે જોજો CFIના કોલમમાં, અહીંયા તો 16 સુધી છે, તો આ 35ની અંદર આવશે. તો એની સામેનો વર્ગ કયો છે? 65 થી 70. તો અહીંયા લખીશું માટે મધ્યસ્થ વર્ગ, મધ્યસ્થ વર્ગ બરાબર કયો મિત્રો? 65 થી 70, આ આપણો મધ્યસ્થ વર્ગ. ઓકે, હવે મધ્યસ્થ વર્ગ આવ્યા પછી મધ્યસ્થનું મિત્રો મોટું સૂત્ર બરાબર, મધ્યસ્થનું જે મોટું સૂત્ર છે એ મોટું સૂત્ર લખીશું કે એમ બરાબર મધ્યસ્થ બરાબર કયું સૂત્ર આવશે મિત્રો? યાદ કરો, એલ પ્લસ એન બાય ટુ માઇનસ CFI છેદમાં એફ ગુણ્યા વર્ગ લંબાઈ એટલે કે સી. તો એલ બરાબર, હવે ધ્યાન આપજો મિત્રો, અહીંયા જે વર્ગ આવ્યો આપણો કયો વર્ગ આવ્યો? 65. તો અધસીમા અને ઉધ્વસીમા બંને કેવી છે? સરખી જ છે. અધસીમા અને ઉધ્વસીમા સરખી જ છે. તો એલની કિંમત આપણે લઈશું 65. તો એલની જગ્યાએ આપણે લખીએ 65. ઓકે, એલ બરાબર 65 પ્લસ એન બાય ટુ, એ તો આપણે અહીંયા ગણતરી કરી એટલે એવા 24. તો એન બાય ટુની જગ્યા પર ડાયરેક્ટ લખીએ 24 માઇનસ CFI. હવે CFI એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ આવેલો છે, મધ્યસ્થ વર્ગ કયો છે? 65 થી 70. તો એના ઉપરના વર્ગની CFI એટલે કેટલા આવશે? 16. તો CFIની જગ્યા પર લખીશું આપણે મિત્રો 16 છેદમાં F. F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ 65 થી 70, એની આવૃત્તિ એટલે કેટલા આવશે મિત્રો? 19. ઓકે, તો Fની જગ્યા પર લખીશું 19. અને વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેવી છે મિત્રો? અનિયમિત છે. એટલે 65 થી 70 બરાબર, એ જે આપણો વર્ગ આવ્યો એ જ વર્ગની આપણે આવૃત્તિ લઈ લઈશું. કેટલી આવશે મિત્રો? 3A એટલે 5. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપની અંદર સોલ્યુશન કરીએ. આ 65 એઝ ઇટ ઇઝ, 24 માઇનસ 16 એટલે કે 8 ભાગ્યા 19 એઝ ઇટ ઇઝ ગુણ્યા 5. તો 65 વત્તા 8 ગુણ્યા 5 એટલે 40. 40 ભાગ્યા 19, 40 ભાગ્યા 19 કરશો તો આવશે 2.11. હવે 65 વત્તા 2.11 એટલે આવશે 67.11 વર્ષ. આ મિત્રો જવાબ આવશે આપણો મધ્યસ્થનો એટલે કે એમનો.
બરાબર તો એમ હવે શેની ગણતરી કરીશું મિત્રો x બાર ની તો x બાર એટલે શું થશે વિદ્યાર્થીઓ બહુલ x બાર એટલે મધ્યક તો x બાર ની ગણતરી કરવા માટે અહીંયા મિત્રો સિગ્મા fx છેદમાં n સિગ્મા fx છેદમાં n આ સૂત્રનો પણ આપણે ઉપયોગ અહીંયા કરી શકીએ તો fx એટલે આપણી પાસે વિદ્યાર્થીઓ f છે પણ x એટલે કે મધ્ય કિંમત નથી તો અહીંયા આપણે x ની કોલમ બનાવીશું x એટલે શું થશે વિદ્યાર્થીઓ મધ્ય કિંમત કઈ રીતે બનાવવાની તમને સારી રીતે ખ્યાલ હશે આ 50 + 60 ભાગ્યા 2 તો અહીંયા આવશે 55 એ રીતે 60 + 65 / 2 એટલે 62.5 પછી 65 + 70 / 2 એટલે 67.5 70 + 85 બરાબર 70 + 85 / 2 કરીશું એટલે 77.5 અને એવી રીતે 85 + 100 એટલે 185 / 2 એટલે 92.5 આ થઈ આપણી પાસે મધ્ય કિંમત x ની કોલમ પણ સૂત્ર અહીંયા ધ્યાનથી જોજો મિત્રો શું છે સિગ્મા fx એટલે f અને x નો ગુણાકાર તો એ થશે આપણો સિગ્મા fx એનો સરવાળો તો અહીંયા બાજુમાં આપણે કોલમ બનાવીશું fx ની f ગુણ્યા x એટલે કે fx તો f એટલે આ બીજી કોલમ x એટલે આ ત્રીજી કોલમ તો 6 × 55 6 × 55 એટલે 330 6 × 55 એટલે 330 એ રીતે 10 × 62.5 એટલે 625 19 × 67.5 એટલે 1282.5 1282.5 9 × 77.5 એટલે 697.5 697.5 અને 4 × 92.5 એટલે 370 આનું જે ટોટલ આવશે મિત્રો એ થશે આપણો સિગ્મા fx તો આનું ટોટલ તમે કેલ્ક્યુલેટર પર કરશો તો થશે 3305 તો એ આપણા મધ્યસ્થના સૂત્રની અંદર અહીંયા મૂકીશું સિગ્મા fx ની જગ્યા પર 3305 ભાગ્યા n n એટલે આવૃત્તિનો સરવાળો કેટલો થશે મિત્રો 48 તો 3305 ભાગ્યા 48 કરશો એટલે તમારો જવાબ આવશે મિત્રો 68.85 વર્ષ આ જવાબ આવ્યો આપણો મિત્રો x બારનો હવે એ બંનેની કિંમત આપણા મેઇન સૂત્રમાં બહુલકના આસાદિત સૂત્રમાં મૂકીએ તો 3 × m m એટલે 67.11 તો કૌંસમાં લખીશું 67.11 માઇનસ 2 × x બાર આવ્યો 68.85 ઓકે તો પહેલા શું કરશું 3 × 67.11 3 × 67.11 એટલે 201.33 માઇનસ 2 × 68.85 તો એનો જવાબ આવશે 137.7 હવે 201.33 માંથી 137.7 ને બાદ કરીશું તો ફાઇનલી જવાબ આવશે 63.63 વર્ષ આ તમારો બહુલકનો જવાબ ઓકે વિદ્યાર્થીઓ તો આ પ્રકારના દાખલા એક્ઝામની અંદર તમને વારંવાર પૂછાતા હોય છે વિદ્યાર્થીઓ એક તમને અહીં એક સૂચન કરવાનું કે આને તમારે પેન્સિલ અને સ્કેલથી પ્રોપર બરાબર ફોર્મેટ ડ્રો કરવાનું રહેશે પેન્સિલ અને સ્કેલથી આ રીતે તમે વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરી વ્યવસ્થિત તમારે આ રીતે ફોર્મેટ ડ્રો કરવા વિનંતી ઓકે વિદ્યાર્થીઓ ઓકે ત્યારબાદ દાખલા નંબર 4 દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો વિદ્યાર્થીઓને ધ્યાન આપજો બહુલક વિશે તમારું મંતવ્ય જણાવવાનું છે મતલબ દાખલાની સોલ્યુશન કરવાની જરૂર નથી તો જો 25.2 26.5 28.6 32.1 29.0 29.3 31.3 અને 27.8 તો મિત્રો દાખલામાં તમે જુઓ ફક્ત અવલોકન એટલે કે એક્સઆઈ આપેલી છે તો એક્સઆઈ આપેલી હોય
ત્યારે એનું સોલ્યુશન માં શું થશે, સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું. તો અહીંયા તમે જો આ જે રકમ આપેલી છે, બરાબર, આ જે રકમ, ઓકે, આ જે રકમ છે દાખલા નંબર 4 ની, બરાબર, એમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું એક પણ અવલોકન નથી. આ દાખલા નંબર 4 માં રિપીટ થતું કોઈ અવલોકન નથી. તો આના જવાબમાં તમે એવું લખી શકો, ધ્યાન આપજો મિત્રો, એના જવાબની અંદર તમે એવું લખી શકો કે દરેક અવલોકન એક જ વખત આવે છે, તેથી બહુલક શોધી શકાતો નથી. ઓકે, ત્યાર પછી છે દાખલા નંબર 5. તો દાખલા નંબર 5